Hello students, how are you all? I hope you all are fit and fine. Now let's continue lesson number 2. Naraj Vanaraj. Chalo to apde joye. Apde 9 sudhini activity kari gaya chhe agarna video ma. Have apde agarni activity joye. Ha padako? Chalo to activity number 10. To ahiya apanne kitlak box apya chhe. Aa box ni andar apde थोड़ा शब्दों लखवाना छे। लखाशे ने बाड़को? अहीं मैं थोड़ा शब्दों लख्या छे, जेम के अवाज, शियाड़, बहार, घर मा, पगला। ओके, तो आवा बीजा शब्दों तमारे शोधीने लखवाना छे। अवे तमे आवा शब्दों क्यांथी सोचशो? तो आगळ आपणे पाठ जोई गया ने? कई वार्ता जोई गया आपणे आगळना वीडियो मा बाड़को? गुफा ओ गुफा जोई गया ने? हाँ, तो એમાંથી આપણે શોધીને શબ્દો લખવાના છે. ઓકે, એ જ રીતે આગળના પેજ ઉપર જુઓ. આ પેજ ઉપર પણ આપણને કેટલાક વાક્યો લખવાના છે. તમારે આ વાક્યો આગળના પાથમાંથી શોધીને લખી દેવાનું. લખાશે ને બાળકો? સરસ, વેરી ગુડ. ચાલો તો હવે આપણે એક ગીત ગાઈએ. કયું ગીત છે? એક કબૂતર નાનો છે ને ગીત. હા, તો આ ગીત આપણે આપણા વિડીયોની શરૂઆતમાં ગાઈ ગયા છે. પહેલો વિડીયો મોકલેલો છે ને બાળકો? હા, તો એ વિડીયોના શરૂઆતની અંદર આ એક ગીત આપણને સરસ મજાનું ગીત આપ્યું છે. બરાબર, તો આ ગીત તમારે ગાવાનું છે ફરી પાછું. એ ગીત કોણે લખેલું છે? કોણે લખ્યું છે? રમેશ પારેખે લખ્યું છે. હા, તો એ ગીત તમારે ફરીથી ગાવાનું છે. બધા ગાશો ને? સરસ, વેરી ગુડ. ચાલો તો આપણે આગળની એક્ટિવિટી કરીએ. એક્ટિવિટી નંબર 11. ચાલો જોઈએ આપણે ચિત્રોમાં શું દેખાય છે. અહીંયા આપણને એક ચિત્ર આપ્યું છે, આપણે એને બરોબર ઓબ્ઝર્વ કરવાનું છે. કરશો ને બાળકો? સરસ. ચાલો તો જોઈએ આપણે શરૂઆતમાં આપણે શું દેખાય છે. આપણને અહીંયા એક બકરી દેખાય છે ને? સરસ. હવે એ બકરી શું કરી રહી છે? એ જમવાનું જમી રહી છે. હા, ચાલો, સરસ. હવે આપણે બીજી તરફ શું દેખાય છે? એક મોટો સાપ દેખાય છે ને બાળકો? હા, તો હવે આપણે એના ઉપરથી પેરેગ્રાફ વાંચીએ. હા, ચાલો. અહીંયા આપણને પેજ નંબર 20 ઉપર આપણને પેરેગ્રાફ આપ્યો છે. વાંચો. ચાલો જમ આપણે બધા પેરેગ્રાફ વાંચીએ. હા, ચાલો. જુઓ, તમે બધા પોતાની આંગળી મૂકો, હું વાંચીશ. ઓકે. એકવાર સિમરન નામની બકરી વડનગરમાં આવે છે. તેના કાન વડના પાન જેવા છે. જો બકરીના કાન પણ કોના જેવા છે? વડના પાન જેવા છે. તે વડ નીચે જમે છે. વડ નીચે બેસીને શું કરે છે? બકરી જમે છે. તે પાનના વાડકામાં પાણી પીએ છે. સાગના પાનના પાપડ, દાડમ, બદામ અને કાકડી છે. સિમરનને જમવાની મજા આવે છે. એકાએક અવાજ આવે છે. સિમરન આમ તેમ નજર કરે છે. બાપરે, સાપ! વડવાઈ પર સાપ! કોણ બોલે છે આવું? સિમરન બકરી. એ ડરી જાય છે. તે ન ડરી તે સાપને કાતર બટાવે છે. પહેલાં તો એ જોઈને ચોંકી ગઈ. ત્યાર પછી એણે શું કર્યું? એ સાપને કાતર બટાવે છે. સાપને ડર લાગે છે. તે સર કરીને ભાગી જાય છે. સરસ, બહુ સરસ વાર્તા છે. હા, ચાલો, તો મજા આવી ને બાળકો? સરસ. તો હવે તમારે 13 નંબરની એક્ટિવિટીમાં આજે આપણે ફકરો વાંચ્યો એ જ ફકરાનું ફરીથી અનુલેખન કરવાનું છે. હા, ચાલો. હવે આ ફકરાની અંદર જેટલી વાર પ, ડ, ટ, અણ, ઈ અને ઈ નો આવે છે, આ બધા અક્ષરોને તમારે ઘાટા કરવાના છે. ઘાટા એટલે કે થોડા ડાર્ક કરવાના છે. હા, ચાલો, હવે આપણે આગળની એક્ટિવિટી પર જઈએ. 14 નંબરની એક્ટિવિટી. ચાલો, અહીંયા આપણને બહુ સરસ મજાનું એક ગીત આપ્યું છે. આપણે એ ગાઈએ. ચાલો, આપણે બધા સાથે ગાઈએ. તમે પણ ગાવા લાગો. હા બાળકો, મને. ચાલો જોઈએ. એક ચકલો ને ચકલી આવે કરવાને ઘરમાં માળો,
चक चक करता फर करता पजवे आखो दाड़ो, एक चकलो ने चकली आवे घास तड़ख ला लावे, क्या थे लावे रू वाड़े वाड़े थाको हूँ तो कहो पछी शू करू। एक चकलो ने चकली आवे मम्मी कहे एने मारो, पप्पा कहे एने काढ़ो, चरकी चरकी घर आखा मां करता घणो बगाड़ो। एक चकलो ने चकली आवे काढ़ी मूकू चकला ने तो चकली रोई पड़शे, पाख विना ना बच्चा ना ना कहो पछी शू करशे। एक चकलो ने चकली आवे, एक चकलो ने चकली आवे करवाने घर मा माड़ो, चक चक करता फर करता हवे गजवे आखो दाड़ो। एक चकलो ने चकली आवे सरस मजानुं गीत छे छे ने बाळको, गम्युं बधाने? चालो तमारे आ गीत गावानुं छे। हा चालो आपणे आगळनी એક્ટિવિટી જોઈએ, એક્ટિવિટી નંબર 15। ચાલો તો અહીંયા કેટલાક આપણને પ્રશ્નો આપ્યા છે, આપણે એને વાતચીત દ્વારા સમજીએ। ચાલો તમારા ઘરની આસપાસ ક્યાં ક્યાં પક્ષી આવે છે બાળકો, કયા કયા પક્ષી આવે છે તમારા ઘરની આસપાસ? મારા ઘરની આસપાસ તો કબૂતર આવે છે, ચકલી આવે છે, પોપટ આવે છે, આવા જુદા જુદા પક્ષીઓ આવે છે, આવે છે ને બાળકો? તમે જુઓ છો ને, સરસ। ચાલો આગળ જોઈએ, તમને કયું પક્ષી સૌથી વધારે ગમે છે? મને તો મોર બહુ જ ગમે છે। તમને કયું ગમે છે બાળકો? તમારે એ લખવાનું છે। માળો બનાવવા ચકલો ચકલી શું શું લાવે છે? ચાલો આપણને અહીં આપ્યું જ છે કે માળો બનાવવા માટે ચકલો અને ચકલી શું શું લાવે છે। જુઓ જો બીજો આપણો પેરેગ્રાફ, ઘાસ તણખ લા લાવે ક્યાંથી ક્યાંથી લાવે રૂ, બરોબર? તો એ માળો બનાવવા માટે શું શું લાવે છે? ઘાસના તણખલા અને રૂ લાવે છે, બરોબર? ચાલો સરસ આગળ જોઈએ આપણે। હા ચકલા ચકલીને કાઢવાનું કોણ કહે છે? ચાલો એ પણ આપણી કવિતાની અંદર આપ્યું જ છે, કોણ કહે છે? પહેલી લાઈન જુઓ આની અંદર, મમ્મી કહે એને મારો, પપ્પા કહે એને કાઢો, છે ને? કોણ કહે છે એને કાઢવાનું? પપ્પા કહે છે, કોણ કહે છે? પપ્પા કહે છે, તો ચકલો અને ચકલીને કાઢવાનું પપ્પા કહે છે। હા ચાલો આગળ જોઈએ શું થાય, તો ચકલી રોઈ પડશે। ચાલો જો આની અંદર બીજો પેરેગ્રાફ જુઓ, જો કાઢી મૂકું ચકલાને તો ચકલી રોઈ પડશે, બરોબર? તો શું થાય, તો ચકલી રોઈ પડશે। જો હું ચકલાને ઘરમાંથી કાઢી મૂકું તો ચકલી રોઈ પડશે, બરોબર? ચાલો તો આ એનો જવાબ થયો। ચાલો આગળનો પ્રશ્ન જોઈએ, તમને કયા પક્ષીનો અવાજ આવડે છે, કાઢી બતાવો છો? મને તો કોયલનો અવાજ કાઢતા આવડે છે, ચાલો હું તમને કાઢી બતાવું। ચાલો હવે તમારી વારી છે, તમારે કાઢવાનું, ઓકે? તો તમને જે કોઈ પણ પક્ષીનો અવાજ કાઢતા આવડતું હોય તો તમારે કાઢી બતાવવાનું, ઓકે? ચાલો આગળ જોઈએ, કોઈ આપણને કાઢી મૂકે તો આપણને શું થાય? જો આપણને કોઈ ઘરમાંથી કાઢી મૂકે તો આપણને રડવું આવે ને? હા તો ચકલા ચકલીને કાઢી મૂકે તો એમને પણ રડવું આવી જાય ને, રોળી પડે ને બંને, સરસ। ચાલો તો આપણે આ સરસ મજાનું કાવ્ય જોયું, હવે આપણે આગળ વધીએ, આગળનું પેજ નંબર 22, ઓકે? ચાલો અહીંયા આપણને 16 નંબરની એક્ટિવિટી આપી છે, સમજો અને લખો, ઉદાહરણ મુજબ શબ્દો લખાવો। ચાલો તો અહીંયા એક આપણને ઉદાહરણ આપ્યું છે, જેમ કે કાગડો અને બોક્સમાં શું લખ્યું છે? કાગડી, બરોબર? તો આ જ રીતે તમારે બધાનું ફિમેલ લખવાનું, ફાઇન? ચકલું આપ્યું છે તો ચકલી, બકરો બકરી, બરોબર?
આગળ જોઈએ ઘઢેડો આપ્યો છે તો શું આવશે બાળકો? વેરી ગુડ, તમે તો બહુ હોશિયાર છો. બધાને આવડી ગયું ઘઢેડી? શું લખવાનું છે? ઘઢેડી. ઓકે, હવે કૂતરો આપ્યું છે તો શું લખવાનું? કૂતરી. સરસ. હવે છોકરો આપ્યું છે તો શું લખવાનું? છોકરી. વેરી ગુડ, બધાને આવડી ગયું. ઓકે, ચાલો હવે અહીંયા આપણને કેટલાક પ્રાણીઓના ચિત્રો આપ્યા છે, આપણે એક્ટિવિટી નંબર 17 કરીએ. હા, દોરો અને લખો. ચાલો અહીંયા આપણને એક્ટિવિટી નંબર 17ની અંદર કેટલાક પશુઓના ચિત્રો આપ્યા છે, બરાબર? તો આપણે આ પશુઓની અંદર કોઈ, બધા જ પશુઓની અંદર કોઈ એક એક અંગ ખૂટતું છે તો આપણે એ ખૂટતું અંગ દોરવાનું છે, બરાબર? તો એ ખૂટતું અંગ આપણે દોરીશું અને ત્યાર પછી આપણે એ ક્યાં આપણને જોવા મળે એ બોક્સ, આપણને રાઉન્ડ સર્કલ આપ્યું છે એની અંદર લખશું. જો એ આપણને ઘરમાં જોવા મળે પ્રાણી તો આપણે ઘર જેવું ચિત્ર બનાવશું સર્કલની અંદર. જો એ આપણને ગામમાં જોવા મળે તો આપણે સ્ક્વેર ચિત્ર બનાવશું. અને જો આપણને એ બીજે કશે જોવા મળે તો આપણે એવું ટ્રાયંગલ જેવું ચિત્ર બનાવીશું. ઓકે, ચાલો બધા જુઓ. જાઉં, પહેલું કોનું ચિત્ર આપ્યું છે? પહેલું બકરી. સરસ. આ બકરીની અંદર શોધી કાઢો, જાઉં શું એક અંગ ખૂટે છે, બકરીનું કયું અંગ ખૂટે છે શોધી કાઢો. બધા પગ આપ્યા છે, એના પૂંછડી આપી છે, આંખો આપી છે, એનો એક કાન આપ્યો નથી, અથવા તો એના બીજી સાઈડનો એનો કાન આપ્યો છે, એના શું નથી આપ્યા, શિંગડા આપ્યા નથી. તો આપણે શિંગડા દોરી લઈએ. હા, ચાલો શિંગડા દોરીને પછી આપણે લખવાનું છે એ ક્યાં આપણને જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? એ આપણને બીજે જોવા મળે છે. એ ઘરમાં રહેતી નથી, એ ગામમાં પણ નથી રહેતી, એ આપણને વાડામાં જોવા મળે ને. હા, ચાલો તો એના પાછળ આપણે શું કરીશું, આ સર્કલ જે આપ્યું છે એની અંદર આપણને ઉદાહરણ આપ્યું જ છે, શું કરવાનું છે એની અંદર આપણે ટ્રાયેંગલ કરવાનું છે. ચાલો બીજા નંબરનું પ્રાણી કયું છે બાળમિત્રો? આ એક કૂતરો છે, બરાબર, ડોગ છે. આ ડોગની અંદર આપણને શું ખૂટે છે જુઓ, જો એનું કયું અંગ દોર્યું નથી, વેરી ગુડ, એની આંખો દોરી નથી, તો આપણે એની આંખો દોરીએ, બરાબર, દોરાઈ ગઈ. હવે આપણે તમારે કહેવાનું છે કે આ કૂતરો આપણને ક્યાં જોવા મળે છે, ઘરમાં જોવા મળે અને ગામમાં પણ જોવા મળે, બરાબર. તો આપણે અહીંયા કરીશું ગામમાં, બરાબર. આપણે પહેલાં તો એનું આપણે ચોરસ બનાવીશું. આ સર્કલ જે આપ્યું છે એની અંદર આપણે શું બનાવીશું? ચોરસ બનાવીશું. ઓકે, ચાલો હવે આપણને ત્રીજું પ્રાણી કયું આપ્યું છે? હાથી. સરસ બાળકો, હવે જુઓ જાઉં હાથીની અંદર કયું અંગ ખૂટે છે. કાન છે, પગ છે, પૂંછડી છે, બધું આંખ આપ્યા છે, એના દાંત આપ્યા છે, કયું અંગ ખૂટે છે? વેરી ગુડ બાળકો, એની સૂંઢ ખૂટે છે. ઓકે, તો આપણે પહેલાં એની સૂંઢ દોરીશું અને પછી સર્કલની અંદર શું લખશું એ આપણને ક્યાં જોવા મળે છે? ઘરમાં જોવા મળે હાથી? ના. ગામમાં જોવા મળે હાથી? ના, એ તો જંગલમાં જોવા મળે. તો ક્યાં શું લખીશું આપણે? અહીંયા ટ્રાયેંગલ બનાવીશું. સર્કલની અંદર શું લખીશું? ટ્રાયેંગલ બનાવીશું. ઓકે, ચાલો હવે આપણને આગળનું ચિત્ર કોનું આપ્યું છે? બિલાડીનું આપ્યું છે. હવે બિલાડીની કયું અંગ ખૂટે છે તે પહેલાં જુઓ. એની બે આંખો ખૂટે છે, તો બધા પહેલાં એની આંખો દોરો. સરસ. હવે આપણને ક્યાં જોવા મળે છે? ઘરમાં જોવા મળે ને બિલાડી? હા, ઉંદરને પકડતી આપણને ઘણીવાર આપણા ઘરમાં જોવાની મળે, તો આપણે અહીંયા એના માટે ઘર જેવું ચિત્ર બનાવીશું. હા, ચાલો બાળકો આગળ જોઈએ. હવે આગળ આપણને ચકલી આપી છે. ચાલો જો હવે આપણે ચકલીનું શું ખૂટે છે તે પહેલાં જુઓ. જો એના પગ છે, એક જ પગ આપ્યો છે. ચકલીના કેટલા પગ આવે છે? બે આવે છે, બરાબર. તો આપણે પહેલાં ચકલીનો એક પગ બનાવીશું, બરાબર. પછી આપણે ચકલી ક્યાં જોવા મળે? ઘરમાં જોવા મળે ચકલી? હા, ઘરમાં જોવાની મળે તો પછી આપણે શું લખીશું આની અંદર? ઘર જેવું ચિત્ર બનાવીશું, બરાબર. આગળ જોઈએ આપણે. અહીંયા આપણને શું આપ્યું છે? સિંહનું ચિત્ર આપ્યું છે. ચાલો જો સિંહનું શું આપણને ખૂટે છે? સિંહની પૂંછડી ખૂટે છે, નથી ને સિંહની પૂંછડી? હા, ઓકે. અને સિંહનો એક પગ પણ ખૂટે છે, પાછળનો એક જ પગ આપ્યો છે. તો એની પહેલાં એક પૂંછડી બનાવીશું, પછી એક એનું પગ બનાવીશું, બરાબર બાળકો.
ત્યાર પછી એ આપણને ક્યાં જોવા મળે? ઘરમાં જોવા મળે સિંહ? ના. ગામમાં જોવા મળે? ના. બીજે જોવા મળે, જંગલમાં જોવા મળે. તો અહીંયા આપણે ત્રિકોણ દોરીશું. હા, ચાલો આગળ જોઈએ આપણે ઘુવડ. ચાલો તો આપણે જોઈએ ઘુવડ. ઘુવડનું અહીંયા શું ખૂટે છે? એક પગ ખૂટે છે. તો આપણે પહેલાં ઘુવડનો એક પગ બનાવીશું. ચાલો જો એ ક્યાં જોવા મળે આપણને? ઘરમાં જોવા મળે? ના. ગામમાં જોવા મળે? ના. એ બીજે જોવા મળે. તો આપણે અહીંયા શું કરીશું? ટ્રાયેંગલ બનાવીશું. ઓકે, તો એ પણ આપણને મોટે ભાગે વનમાં ને આવી જગ્યા ઉપર જોવા મળે છે. ચાલો આગળ જોઈએ. આપણને છેલ્લું ચિત્ર આપ્યું છે એક શિયાળનું. હા, ચાલો તો આ શિયાળના ચિત્રની અંદર આપણને શું ખૂટે છે? એની પૂંછડી ખૂટે છે. તો આપણે પહેલાં શું બનાવીશું? એની પૂંછડી બનાવીશું અને પછી શું લખીશું? એ આપણને ક્યાં જોવા મળે? અન્ય જગ્યા ઉપર જોવા મળે છે. તો એના માટે આપણે શું દોરીશું? ટ્રાયેંગલ દોરીશું. ઓકે, તો આ રીતે તમારે આ કરવાનું છે. ચાલો હવે આપણે આગળના પાના ઉપર જઈએ, પેજ નંબર 23. ચાલો આગળની એક અહીંયા આપણને રમત આપી છે, 18 નંબરની એક્ટિવિટીમાં રમત કક્કા જાસૂસ. ચાલો તો અહીંયા આપણે તમારે જે બોક્સ આપ્યા છે એ બોક્સની અંદર જુદા જુદા અક્ષરો લખ્યા છે, બરોબર? તો આ મૂળાક્ષરો આપણે જે ગુફા ઓ ગુફા એ વાર્તા આગળ જોઈ ગયા. જોઈ ગયા ને બાળકો? બધાને ગમી છે ને? સરસ. હવે એ વાર્તાની અંદર બ અ દ અને છ એ કેટલી વાર આવે છે એ તમારે ગણીને અહીંયા લખવાનું છે, બરોબર બાળકો? આ તમારે હોમવર્કમાં લખવાનું છે. તો બ ગણવાનું, પછી અ કેટલી વાર આવે છે એ ગણવાનું, પછી દ કેટલી વાર આવે છે એ ગણીને નીચે લખવાનું, બરોબર? છ કેટલી વાર આવે છે એ ગણીને નીચે લખવાનું. તમને જેટલી વાર મળે એટલી વાર ગણો, બરોબર? અને આ બધા જે સંખ્યાઓ થઈ એનો કુલ સરવાળો કેટલો થયો? તો બધાના વટ્ટા કરવાના અને છેલ્લા બોક્સમાં સરવાળો લખવાનો, બરોબર બાળકો? આવડશે? ફાઇન. ચાલો હવે એની નીચે જે બોક્સ આપ્યા છે એ બોક્સની અંદર આપણને જે પણ મૂળાક્ષર ભારે લાગે છે, વાંચવામાં ભારે જે લાગે છે, એ મૂળાક્ષર તમારે અહીં લખવાનો છે. અને એ મૂળાક્ષર આખી વાર્તાની અંદર કેટલી વાર આવી ગયો છે તમારે એ લખવાનું છે અને છેલ્લે એનો સરવાળો કરવાનો છે. ઓકે, તો જે મૂળાક્ષર ભારે લાગે એ તમારે લખી દેવાનું. ચાલો અહીંયા આપણને એક જોક્સ આપ્યો છે, તો છેલ્લી આપણી એક્ટિવિટી નંબર 19 એમાં આપણે જોઈએ. પપ્પાની ગેરહાજરીમાં નાનો દીકરો દુકાને બેઠો હતો. ત્યાં એક માણસ દોડતો દોડતો આવ્યો, બહુ ઉતાવળમાં આવ્યો. ચાલો જોઈએ એ માણસ શું કહે છે. માણસ કહે, જલ્દી મને ઉંદર પકડવાનું એક પાંજરું આપી દે, જલ્દી કરજે, મારે બસ પકડવી છે. નાનો દીકરો બોલ્યો, સોરી અંકલ, બસ પકડાય એવડું મોટું પાંજરું અમે રાખતા નથી. ચાલો તો મજા આવી ને, આ એક જોક્સ છે, બરોબર? ચાલો હવે આપણે ગીત ગાઈએ. કયું ગીત આપ્યું છે? ફરી પાછું આપણે એ જ ગીત ગાવાનું છે. કયું? એક કબૂતર નાનું, બરોબર? તો આ ગીત આપણે આગળના વિડીયોની અંદર જોઈ ગયા, એ તમારે ફરી પાછું ગાવાનું છે. ગાશો ને મિત્રો? સરસ, વેરી ગુડ. ચાલો હવે આપણો પાઠ અહીં પૂરો થાય છે, બરોબર? તો તમને બધાને આ પાઠ ગમ્યો જ હશે એવી મને આશા છે. ચાલો બાળકો, ટેક કેર.